નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, આજનો વિડીયો છે તે ખૂબ સમજવા જેવો છે અને જાણવા જેવો છે, પણ આ વિડીયોને સંપૂર્ણ જુઓ તો જ આપને સમજાશે. અને ખાસ સૌ પ્રથમ હું આપ સૌને વિનંતી કરું છું, જે લોકો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી તમામ લોકોને આ એક માહિતી મળી શકે. હવે મિત્રો, અમે જે આગાહી કરતા હોય એની અંદરનું અમારો એક ઉદ્દેશ્ય છે, અમે જે આપને સુધી મેસેજ પહોંચાડીએ છીએ, અમે યુટ્યુબના મારફતે ઘર ઘર સુધી એક અમારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. એની પાછળનું માત્ર ને માત્ર એક કારણ છે કે ખેડૂતો પોતાનું સમયસર કામ કરી શકે અને ક્યાંય ખેડૂતને નુકસાની ન જાય એ માટે થઈને અમે માહિતી આપતા હોઈએ છીએ. ત્યારબાદ ખેડૂતને વધુમાં વધુ ફાયદો થાય તેવું એક અમારું ધ્યેય છે. આજે અમે ઓર્ગેનિક ખેતી તરફ પણ આપને લઈ જવા માંગીએ છીએ. પણ અમે જે આ ગયા ઉનાળાની અંદર આપને માહિતી આપી હતી, જે લોકો આપણા રેગ્યુલર વ્યૂઅર છે એ લોકોને ખ્યાલ હશે, અમે ઉનાળાની અંદર જ જાહેરાત કરી હતી કે આ વર્ષે ચોમાસું લાંબુ હોવાને કારણે G20 અથવા તો G22 જેવી મગફળી વાવવી, જેથી કરી અને ચોમાસું લાંબુ છે એટલે અંતના જે એન્ડના વરસાદ છે એ આપણી મગફળીને બગાડી ન શકે. તો આજે ઘણા બધા લોકો એવા હતા કે જે લોકોએ G20ની જગ્યાએ અથવા G22ની જગ્યાએ 37 નંબર, 9 નંબર, 41 નંબર જે વહેલી પાકતી જાત છે એવી જાતો વાવેલી હતી અને આજે એ મગફળીની અંદર એવી સમસ્યા થઈ ગઈ હતી કે છેલ્લા 4-5 દિવસ પહેલાં ખેડૂતોએ એક નિર્ણય કર્યો હતો કે હવે મગફળી ઊભી રાખશું તો જમીનમાં જે ઉગી જશે અને કાઢશું તો પણ પલળશે, પણ કાઢવી ફરજિયાત થઈ ગઈ એટલે ઘણા બધા લોકોએ મગફળી કાઢેલી પડી છે. અત્યારે ખેતરની અંદર એ કિંમતી મગફળી પલળે છે. જે ખેડૂતોએ છેલ્લા 3-4 મહિનાથી મહેનત કરી, એમાં ખર્ચો કર્યો છે અને મહેનત કરીને જે ઉત્પાદન તૈયાર કર્યું છે એ હાલ પલળી રહ્યું છે અને આ અંતનો જે વરસાદ હતો એને કારણે પલળ્યું. એટલે મારી દ્રષ્ટિએ અને મારી વિચારધારા પ્રમાણે હું એવું વિચારું છું કે આ તમામ ખેડૂત જે લોકોનું મગફળી પલળેલી છે એ લોકોને જેને પ્રીમિયમ ભર્યું હોય તેને પાક વીમો મળવો જોઈએ. કેમ કે કોઈ પણ કુદરતી અકસ્માતે અથવા તો કુદરતી કોઈ પણ વાતાવરણને કારણે જેવી રીતે આપણે જોવા જઈએ તો ઓછો વરસાદ થાય ત્યારે પણ ખેડૂતને વીમો મળવાપાત્ર થતો હોય છે. આ વધુ વરસાદ થાય અને અથવા તો પાછળથી પણ વરસાદ થાય ને પાક આપણો ફેલ જાય તો એ પણ એક કુદરતી નુકસાન હોવાને કારણે વીમો મળવાને પાત્ર ગણાય છે. એટલે આવા લોકોને વીમો મળવો જોઈએ. ખરેખર આ અવાજ કોનીએ ઉઠાવવો જોઈએ? હું એક આપને ચોક્કસ બતાવવા માંગુ છું કે આપણે ખરેખર જે આપણા પ્રતિનિધિ હોય છે, જે આપણે એક કે બે તાલુકાની અંદર એક ધારાસભ્ય હોય છે, ત્યારબાદ સંસદ સભ્ય આપણે જિલ્લા લેવલે હોય છે, એટલે મારી વિચારધારા પ્રમાણે દરેક ધારાસભ્યએ ગાંધીનગર જઈને વાત કરવી જોઈએ કે ભાઈ અમારા વિસ્તારની અંદર ખેડૂતોને પાછળથી વરસાદ વધુ થવાને કારણે મગફળી પલળી ગઈ છે, નુકસાન છે, એટલે વીમા કંપનીઓને આની જાણ કરી અને આનો એક સર્વે કરાવવું અને આનો સર્વે થયા બાદ જે લોકો આના કાયદાની અંદર, જે આ વીમાના નિયમની અંદર આવતા હોય એવા તમામ લોકોને વીમો આપી દેવો, આવો એક નિર્ણય કરવો જોઈએ. પણ આ વસ્તુ શક્ય નથી, આ હું નથી માનતો કે આવું કામ કોઈ કરશે. પણ અમને આજે જે કંઈ અમારા ધ્યાને છે અને અમને એવું હતું કે ભાઈ આ પાક બગડશે એટલે આના માટે અમે આગળથી પણ વિચારી રાખ્યું હતું, એટલે અમે આપના વતી એક સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ, સરકારશ્રીનું ધ્યાન દોરવા માગીએ છીએ. એટલે અમે સોમવારે જ મેલ દ્વારા અને ટેલિફોનિક માહિતી આપી અને સરકારશ્રીને આની રજૂઆત કરશું. જે જે લોકોને મગફળી પલળી છે તેનું વહેલામ વહેલી તકે સર્વે કરી અને એને વીમો જે મળવાપાત્ર થતો હોય તે આપવો, આવી એક અમારા તરફથી રજૂઆત થશે. સાથે હું આપ તમામ લોકોને વિનંતી કરું છું કે આ જે અમે રજૂઆત કરીએ એ કોઈ મારા એકથી કે કોઈ અન્ય કોઈ એક વ્યક્તિથી ન થાય, એટલે આની અંદર તમામ લોકોએ સાથ સહકાર આપવો તો જ આ એક કામ બનશે. એટલે આના માટે એક અમારો પ્રયત્ન રહેશે. કેમ કે અમારું ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ખેડૂતને ફાયદો કરાવવાનું અને ખેડૂતને ક્યાંય પણ નુકસાન જતું હોય તે નુકસાન અટકાવવાનું છે. એટલા માટે એટલે આ બાબતે તમારે તમામ લોકોને અમને સપોર્ટ આપવાનો છે. અને આ એક રજૂઆતથી ન પતે તો આગળનું સ્ટેપ તમારે શું લેવાનું છે તેનું હું તમને માર્ગદર્શન પૂરું પાડીશ. પણ માર્ગદર્શન પૂરું પાડો એની અંદર પણ તમામ લોકોએ તમારે જાતે પણ કાંઈક કરવું પડશે, તો જ આનો કાંઈક નિર્ણય આવશે ને તો જ જે લોકોએ મગફળીમાં નુકસાની કરી છે, પોતાની મગફળી પલળી છે, તે લોકોને તો જ ફાયદો મળશે. એટલે ખાસ આપણે પણ તૈયાર રહેવાનું છે કે જો આ રજૂઆતથી ન પતે તો આગળ શું કરવું, ક્યાં જવું, કોને વાત કરવી, એ તમામ માહિતી આપવામાં આવશે. પણ હાલ પૂરતું હું આપને એટલું કહું છું, મારાથી જે થઈ શકે છે
તે હાલ હું સરકારશ્રીને રજૂઆત કરીશ, જેથી કરીને જો એ લોકોનો જવાબ આવશે અને એ લોકોનો શું જવાબ આવશે એ પણ હું આપને યુટ્યુબ પર બતાવીશ. છતાં પણ આપનું વિશેષ કોઈ સજેશન હોય તો આ કામ આપણા તમામનું છે, એટલે વિશેષ સજેશન હોય અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. રજા આપશો. ધન્યવાદ.